नमस्ते बाल मित्रों, चलो आज आपणे धोरण 5 गुजराती में पाठ 10 नु स्वाध्याय कार्य करीशुं। पाठ 10 भूलनी सजा। प्रश्न 1 जोईशुं बेटा। कंसमां आपेल वाक्यनो उपयोग करी संवाद पूर्ण करो। जो अहीं तमने कंसमां केटलाक वाक्य आप्या छे बेटा, तेनो उपयोग करी आ संवाद पूर्ण करीशुं। लिंकन, मे आई कम इन सर? तो शिक्षक कहे छे यस। जोईने अरे लिंकन, तू छे? आव, बोल, केम चाले छे तारो अभ्यास? लिंकन कहे छे मेहनत करू छू, वळी आपनु मार्गदर्शन पण मळे छे। शिक्षक कहे वेरी गुड, मैं सांभळ्यू छे के भणवानी साथे साथे तू नौकरी पण करे छे। लिंकन कहे छे जी। शिक्षक कहे छे तारा माँ बाप? तो लिंकन कहे छे તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, તેથી હું પોતે જ ચાલ આગળ જઈશ બેટા। શિક્ષક કહે છે સમજી ગયો, હા તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે। લિંકન, થેન્ક યુ સર, મારે અચકાઈ। ચાલ હવે આગળ જઈશ બેટા। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું છે કે શિક્ષકને લિંકન જેવા વિદ્યાર્થીના કયા ગુણને કારણે ગર્વ છે? તો શિક્ષકને પરિશ્રમી અને જિજ્ઞાસા જેવા ગુણને કારણે લિંકન જેવા વિદ્યાર્થી પર ગર્વ છે। ચાલો હવે આગળ જોઈશું બેટા। બાળક લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી લેવા શા માટે ગયો? તો શિક્ષકે જે ભણાવ્યું તેના વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ માટે બીજી ચોપડી લેવા ગયો। લિંકનનું પુસ્તક સાથે પલળી ગયું। રાત્રે વરસાદ આવ્યો એટલે બારીમાંથી વરસાદની વાછોટથી પલળી ગયું। ચાલ આગળ જોઈશું બેટા। શિક્ષક લિંકનને શા માટે માફ કરી દે છે? કારણ કે લિંકનને પોતાની ભૂલનો અહેસાસ છે। પ્રશ્ન 5, લિંકન શિક્ષક પાસે શા માટે કામની માંગણી કરે છે? પોતાના મનની શાંતિ માટે કામની માંગણી કરે છે। ચાલ આગળ જઈશું બેટા। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, બાળક લિંકન શિક્ષક પાસે શા માટે આવ્યો હતો? તો શિક્ષકે જે પાઠ ભણાવ્યો હતો તેના વિશેની વધુ માહિતી મેળવવા માટે લિંકન બીજી ચોપડી લેવા શિક્ષક પાસે આવ્યો હતો। ચાલ આગળ જોઈશું બેટા। પુસ્તક ખરાબ થઈ જવાથી બાળક લિંકન શું વિચારે છે? લિંકન વિચારે છે કે હું સાહેબને શું જવાબ આપું, શું કરું, જુઠ્ઠું બોલું, પુસ્તક ચોરાઈ ગયું છે એમ કહું, અથવા રસ્તામાં પડી ગયું છે એમ કહું। લિંકન આવા વિચારો કરે છે, બરાબર? ચાલ આગળ જોઈશું બેટા। પ્રશ્ન નંબર 3, બાળક લિંકનમાં કયા કયા ગુણો જોવા મળે છે? તો પરિશ્રમી, જિજ્ઞાસા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને ખેલદિલી જેવા ગુણો જોવા મળે છે। ચાલો આગળ જોઈશું બેટા। પ્રશ્ન નંબર 4, બાળક લિંકનની જગ્યાએ તમે હો તો શું વિચારો? તો હું શિક્ષકને જઈને બધી સાચી વાત જણાવી દેત અને લિંકન જેવા પ્રામાણિક બનું, બરાબર? લિંકન જેવો પ્રામાણિક બનું, બરાબર? ચાલો હવે આગળ જોઈશું બેટા। પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પહેલું છે કે તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે, તો આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે, બરોબર? આ રીતે લિંકનને કહે છે। ચાલો હવે આગળ જોઈશું બેટા। ઓ, હવે સરને હું શું જવાબ આપીશ? લિંકન મનોમન બોલે છે। ચાલ તો બાળ મિત્રો, તમને મારી વિડીયો ગમી રહ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા। ત્રીજું છે, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે। શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે। ચોથું,
પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર, લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે, શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. ચાલો હવે આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. થેન્ક યુ અલ્પવિરામ, થેન્ક યુ સર, થેન્ક યુ અહીં વિસર્ગ અને પૂર્ણવિરામ. ખૂબ પ્રગતિ કર બેટા અલ્પવિરામ, ખૂબ પ્રગતિ કર પૂર્ણવિરામ. આગળ જોઈશું બેટા. બોલ કઈ મદદની જરૂર છે તારે? હ પ્રશ્ન ચિહ્ન. હવે તો તારું મન હળવું થયું ને? પ્રશ્ન ચિહ્ન. હા હાશ, હવે મારા હા ડોટ 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 હાશ, હવે મારા મનને શાંતિ મળશે. ઉદ્ગાર ચિહ્ન. બરાબર, ચાલ આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જો અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે કે મહેનત તો માર્ગદર્શન, મહેનત માર્ગદર્શન, આપના માર્ગદર્શન મુજબ મહેનત કરું છું. ચાલો હવે આગળ જોઈશું બેટા. વિદ્યાર્થી પરિશ્રમ. અબ્રાહમ લિંકન, લિંકન ખૂબ પરિશ્રમી વિદ્યાર્થી હતો. ત્યારબાદ આગળ જોઈશું જિજ્ઞાસુ પુસ્તક. શિક્ષકને લિંકન જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપવાથી આનંદ થશે. આગળ જોઈશું બેટા. ઘડિયાળ અને અવાજ. ઘડિયાળનો અવાજ ટીક ટીક આવ્યો. મદદ પરિસ્થિતિ. મનીષે મુશ્કેલીની પરિસ્થિતિમાં તેના મિત્રને મદદ કરી. ગફલત દુઃખ. મારાથી જે ગફલત થઈ તેનું મને દુઃખ છે. બરાબર, આ રીતે તમે બીજા કોઈ પણ વાક્ય તમારી રીતે બનાવી શકો છો બેટા. હવે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યો માટે બંધ બેસતો આવતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીં તમને કૌંસમાં રૂઢિપ્રયોગ આપેલા છે, અહીં જે બંધ બેસતા છે તે આપણે લખીશું બેટા. પહેલું છે અરૂણિમા સિન્હાએ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો છતાં માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. તો આવશે લોઢાના ચણા ચાવવા. બાળ મિત્રો, હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. એક નાનકડી પેન્સિલ શોધવા માટે ઘરને એક એક ખૂણે તપાસ કરી. તો આવશે કે આકાશ પાતાળ એક કરવા. ત્રીજું, તેના માતા પિતાએ મજૂરી કરીને તેને ભણાવ્યો. તો આવશે કે પેટે પાટા બાંધવા. ચિત્ર સ્પર્ધામાં તેને પહેલો નંબર આવ્યો, તેનાથી આજે ઇનામ મળવાનું, તેને આજે ઇનામ મળવાનું છે, એટલે તે ઝડપથી ચાલી રહ્યો છે. તો આવશે પગે પાંખો ફૂટવી. ચાલ આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોના અર્થ લખો. પહેલું છે ગર્વ, તો આવશે અભિમાન. બીજું ગફલત, તો કાળજી વગરનું. ત્રીજું પરિશ્રમ, તો ભૂલ. ચોથું બેદરકાર, તો હાલત સ્થિતિ. પાંચમું દશા, તો મહેનત. એકરાર, તો કબૂલાત. ચાલો આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 9, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો. પહેલું છે કે વરસાદમાં તમારા દફતરના પુસ્તકો પલળી ગયા છે, તો પુસ્તકોને દફતરમાંથી બહાર કાઢી પંખે સૂકવી દઈશ. બીજું, શિક્ષકે આપેલે ઘરકામ કર્યું નથી, હું બહાર ગયો હોવાથી લેશન કર્યું નથી તેવું જણાવીશ. બરાબર, આગળ જોઈશું બેટા. 3, ઘરેથી કોઈ વસ્તુ ખરીદવા આપેલ રૂપિયા 100ની નોટ ખોવાઈ ગઈ છે, તો હું મમ્મીને સાચું જ કહી દઈશ કે નોટ ખોવાઈ ગઈ છે. ચાલો આગળ જોઈશું. શાળાએ જતા રસ્તામાં તમારા મિત્રને અકસ્માત થયો છે, તો મારા મિત્રને મદદ કરવા જઈશ. આગળ જોઈશું. શાળામાં પેન લઈ જવાનું ભૂલી ગયા છો, તો મારા કોઈ બીજા મિત્ર પાસેથી પેન માંગી લઈશ. ચાલો હવે આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 10, વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. ઘટનાક્રમ પ્રમાણે જોઈશું તો પહેલું વાક્ય આવશે, બીજું વાક્ય આ, ત્રીજું આ, ચોથું આ, પાંચમું આ, છઠ્ઠું આ અને સાતમું આ વાક્ય આવશે. ચાલો હવે આગળ જોઈશું બેટા. પ્રશ્ન 11, અહીં કેટલાક ગુણના નામ લખેલા છે.
તે ગુણ પાઠમાં કોને લાગુ પડે છે, લિંકનને કે શિક્ષકને? તે લખો અને તે ગુણ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. અહીં પહેલા તમને એક ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે બીજું વાક્ય છે કે સત્યવાદી તો લિંકન હતો. વાક્ય: ચોપડી પલળી જવાથી લિંકન શિક્ષક પાસે જઈ બધી જ વાત સાચે સાચી કહે છે. ઉદારતા તો શિક્ષક. વાક્ય: લિંકને પોતાની ભૂલનો એકરાર કર્યો તેથી શિક્ષકે તેને માફ કરી દીધો. આગળ જોઈશું બેટા. પ્રામાણિકતા તો લિંકન. વાક્ય જોઈશું: લિંકનમાં બાળપણથી જ પ્રામાણિકતાના ગુણો વિકસ્યા હતા. આગળ જોઈશું પ્રશ્ન 12. લિંકનની જેમ તમારાથી પણ નાની મોટી ભૂલો થઈ હશે, એ યાદ કરો. એ ભૂલોની યાદી કરો અને એ વખતે તમે શું કર્યું હતું એમાંથી કોઈ પણ ત્રણ લખો. તો પહેલું જોઈશું કે એક વખત હું પપ્પાને પૂછ્યા વગર મારા મિત્રના ઘરે જતો રહ્યો. પપ્પા મારા પર ગુસ્સે થયા. પપ્પા મને શોધતા હતા. મેં પપ્પાને જણાવ્યું કે હવેથી હું તમને કહીને જ મિત્રના ઘરે જઈશ. આગળ જોઈશું બેટા. બીજું જોઈશું તો એક વખત મેં લેશન કર્યું ન હતું. હું શિક્ષક પાસે જૂઠું બોલ્યો. શિક્ષકને જાણ થઈ કે હું જૂઠું બોલ્યો તેથી તે મને બોલ્યા. મેં કહ્યું કે હવે કદાપી જૂઠું નહીં બોલું. ત્રીજું જોઈશું. એક વખત મમ્મીને પૂછ્યા વગર પાકેટમાંથી પૈસા લઈ નાસ્તો કર્યો. મમ્મીને ખબર પડતા મને બોલી. ત્યારબાદ મેં કદી આવું નહીં કરું તેવો સંકલ્પ કર્યો. તો બાળ મિત્રો, તમને બધાને મારી વિડીયો ગમી ને તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ લેટ્સ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો જેથી આવા દરેક પાઠના વિડીયોના મેસેજ તેમજ નવું નવું ઘણું બધું જાણવાનું તમને સૌપ્રથમ મળતું રહેશે. તો મળીએ ત્યારે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.